વડોદરામાં 751 યુગલોના સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું. મુખ્યમંત્રી આશીર્વાદ આપવા આવે ત્યારે દીકરીઓ ડર મુક્ત થઈ જાય છે. દીકરીને વિશ્વાસ છે અહીં દાદા બેઠા છે, એમને કંઈ નહીં થાય. દીકરીઓની સુરક્ષા માટે દાદાનો દંડો ચાલશે. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી આગળ વધવું જોઈએ. દીકરીઓની સંખ્યા ઘટશે તો અરાજકતા ફેલાશે, સી આર પાટીલના શબ્દો છે. સરકારની અનેક યોજના છે, દીકરીના પિતાએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એમના કેબિનેટ અને ધારાસભ્યો સાથે અહીં જ્યારે પધાર્યા હોય ત્યારે આ દીકરીઓને એક જાતનો વિશ્વાસ છે કે એમની સાથે કજું અજુકતું નહીં થાય. મુખ્યમંત્રી દાદા બેઠા છે, જો એમની સાથે કંઈ થાય તો દાદાનો દંડો એમને બચાવવા માટે ચોક્કસ દાદો ડંગોરો વીંછશે. એનો અર્થ એ છે કે આશીર્વાદને કારણે એમની રક્ષા કરવાની જવાબદારી પણ એ મુખ્યમંત્રી સ્વીકારે છે. દીકરીના બાપ હવે ચિંતા કરવાની જરૂર નથી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ એટલે જ કહે છે કે દીકરીઓની સંખ્યા વધી જોઈએ. જો દીકરીઓ નહીં હશે તો એના કારણે સમાજમાં અરાજકતા ફેલાશે, સમાજની અંદર આજે જે સમતોલપણું છે ખોરવાઈ જશે. અને એના માટે અનેકવિધ યોજના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કરી છે અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કરી છે.